નમસ્કાર મિત્રો ઇંગ્લિશમાં સૌથી વધારે લોકોને કાળમાં સમસ્યા એટલા માટે નડે છે કે એમને જ્યારે ભણતા હતા ત્યારે સરળ રીતે સરળ પદ્ધતિથી નથી શીખવાડવામાં આવ્યું આજે હું તમને સિમ્પલ રીતે સમજાવીશ કે સાદો ભૂતકાળ હોય છે શું એના વાક્યો કેવા હોય છે કઈ રીતે બને છે સો કરતાં પણ વધારે વાક્યો તમે તમારી જાતે કઈ રીતે બનાવી શકો એવું આજે સમજાવીશ મિત્રો આ બીજો ભાગ છે આની આગળ મેં સાદો વર્તમાન કાળ સમજાવેલો છે લિંક નીચે આપેલી છે સૌથી પહેલાં કાળ કયો છે તો આપ જોઈ શકો છો ઉપર સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ એના વાક્યો કેવા હોય છે કોઈ ક્રિયા એકવાર થઈ એકવાર થઈ તમારે એવું કહેવું છે કે હું કાલે શાળાએ ચાલતો ગયો હું કાલે આખો દિવસ ચેસ રમ્યો કાલે રાત્રે મેં પિક્ચર જોયું મિત્રો જોડે એવું ફરવા ગયો હતો મારા માતા પિતાને ગામડે મળવા ગયો તો આ બધી ક્રિયાઓ જે છે તમારે એકવાર થઈ એ રીતે વાત કરો છો તો જ્યારે આવું બોલવું હોય ને ત્યારે તમે આ કાળ વાપરશો એનું માળખું શું છે માળખું જોઈ શકો છો સૌથી પહેલાં સબ્જેક્ટ આપ જોઈ શકો છો કરતા બરાબર છે કર્તા સબ્જેક્ટ જેને આપણે આઈ વી યુ તમે લખતા હોશો પછી આવશે ક્રિયાપદ વી ટુ ક્રિયાપદનું બીજું રૂપ રૂપો તમને હમણાં જ બતાવી દઉં છું ટેન્શન ના લો પછી ઓબ્જેક્ટ અને અન્ય શબ્દો તમે જોશો એટલે બધું જ આવડશે શાંતિથી તમે સમજો પહેલાં આ માળખું આ રીતે બને છે બરાબર છે હવે જુઓ સૌથી પહેલાં સબ્જેક્ટ એટલે કર્તા જે છે એમને અહીંયા લખેલો હશે દેખાય છે આ પહેલું બોક્સ છે ત્યાં હું કર્તા લખીશ ધ્યાનથી જોજો ક્રિયાપદ અહીંયા લખીશ ટેન્શન ના લો હમણાં સમજાવીશ આ શું છે પણ અહીંયા ક્રિયાપદ લખીશ વાક્યમાં ઓબ્જેક્ટ અહીંયા આવશે અને અન્ય શબ્દો અહીંયા પાછળ લખીશ તો આ બધું ભેગું મળીને તમારું વાક્ય જે બનશે એ અહીંયા બનશે ખાસ સમજજો અહીંયા વાક્ય તમારું બનશે હવે સૌથી પહેલા સમજીએ ક્રિયાપદનું બીજું રૂપ એટલે શું તો મિત્રો કોઈ પણ ક્રિયાપદ હોય ઇંગ્લિશમાં એના ત્રણ રૂપ હોય છે જેમ કે ચાલવું તમે કહેશો વોક વોક એટલે ચાલવું એના ત્રણ રૂપો છે પહેલા તો ચાલવું એટલે વી વન વોક બીજું છે વી ટુ વોક અને ત્રીજું વી થ્રી વોક આ ત્રણેય તમારે યાદ રાખવા પડે જેમ જેમ વાપરો એમ તમને આવડે ચલો બીજું છે જેમ કે કોઈને બોલાવવું કોલ કોલ્ડ કોલ્ડ કોઈને મળવું મીટ મેટ મેટ કંઈક પૂરું કરવું ફિનિશ ફિનિશ્ડ ફિનિશ્ડ જેમ કે તમારે કહેવું છે કે કંઈક બોલવું સ્પીક સ્પોક સ્પોકન તો આ રીતે ત્રણ રૂપો બનતા હોય છે આ વી ટુ જે રૂપ છે વી એક જ કાળમાં વપરાય છે એ છે સાદો ભૂતકાળ એટલે આપણે યાદ રાખવું પડે કારણ કે સૌથી વધારે વપરાતા કાળમાંથી આ એક કાળ છે તો જુઓ વાક્ય કઈ રીતે બને છે વાક્યો એકદમ સિમ્પલ રીતે બને છે સૌથી પહેલાં કરતાં શું છે આઈ તો આપ અહીંયા જોઈ શકો છો આઈ હવે હું શાળાએ ચાલતો ગયો તો ક્રિયાબદ્ધ અહીંયા શું છે વોકટ જોઈ શકો છો પહેલું વાક્ય

પણ જો તમે અહીંયા બીજું રૂપ મૂકી દેશો આટલું ધીમે ધીમે તમને કોઈ નહીં સમજાવે પદ્ધતિથી આઈ વોક ટુ સ્કૂલ મતલબ હું શાળાએ ચાલતો ગયો આઈ વોક ટુ સ્કૂલ હવે ક્યારે ગયો એ તમારે પાછળ લખવું હોય તો તમે લખી શકો છો યસ્ટરડે તો જોઈ શકો છો પહેલું વાક્ય તમારું અહીંયા ગુલાબી કલરમાં બનશે આઈ વોક ટુ સ્કૂલ યસ્ટરડે ખબર પડવી જોઈએ ખાસ તો આ બીજું રૂપ છે આઈ વોક ટુ સ્કૂલ યસ્ટરડે હું શાળાએ ચાલતો ગયો ગુજરાતીમાં તમારે એવું કહેવું છે જો બીજું વાક્ય છે એમાં શું છે કરતા તો આઈ જ છે ક્રિયાપદ છે પ્લેડ ચેસ ઓબ્જેક્ટ ચેસ અને યસ્ટરડે તો વાક્ય છે આઈ પ્લેડ ચેસ યસ્ટરડે હું ગઈકાલે ચેસ રમ્યો હું ગઈ કાલે ચેસ રમ્યો જોઈ શકો છો બીજું રૂપ છે ખાસ હવે તમે કહી કે સર આ પ્લેડ જે છે એ ત્રીજું રૂપ પણ તો હોઈ શકે ત્રીજું રૂપ પણ પ્લેનું પ્લેડ જ છે જોઈ શકો છો નીચે પ્લેનું ત્રીજું રૂપ પણ શું હોઈ શકે અહીંયા જો તમે લખો ખાસ સમજજો અહીંયા પ્લે પ્લેડ અને પ્લેડ તો તમે કહી શકો સર ત્રીજું રૂપ પણ તો પ્લે છે તો પછી મૂંઝવણ ના થાય ખોટું પડે તો મિત્રો યાદ રાખો ઇંગ્લિશમાં કરતા પછી આઈ પછી ક્યારે પણ ત્રીજું રૂપ નહીં આવે કોઈ પણ કાળમાં એટલે હંમેશા કરતાં પછી જો તરત મૂકેલું હોય તો કાં તો પહેલું રૂપ હોય કાં તો બીજું રૂપ હોય ખાસ મોટાભાગે બીજા રૂપને ઈડી લાગતો હોય છે અથવા જે સાદું રૂપ છે એના કરતાં તો અલગ છે તો ઓળખી જાય છે ઓળખી જવાય બરાબર છે આઈ પ્લેડ છે એસ યસ્ટરડે ત્રીજું વાક્ય ગઈકાલે રાત્રે મેં પિક્ચર જોયું જો અક્રિયા એકવાર થઈ છે આપણે એનું વર્ણન કરવું છે ગઈકાલે રાત્રે મેં પિક્ચર જોયું આઈ વોચ અ મૂવી લાસ્ટ મે મેં ગઈકાલે રાત્રે પિક્ચર જોયું બરાબર છે ચલો ચોથું વાક્ય છે આઈ વિઝિટેડ માય પેરેન્ટ્સ લાસ્ટ સન્ડે કરતાં બધામાં આઈ જ છે હું મારા માતા પિતાને એ લોકો બહાર રહે છે એ લોકો ગામડામાં રહે છે ધારો કે હું બહાર રહું છું તો ગયા રવિવારે હું મારા માતા પિતાને મળ્યો બરાબર છે તો અહીંયા જોઈ શકો છો આ શબ્દો કયા વપરાય છે અહીંયા જેમ કે હું ગયા ગઈકાલે મળ્યો યસ્ટરડે વપરાય છે ગઈકાલે રાત્રે લાસ્ટ નાઇટ ગયા રવિવારે લાસ્ટ સન્ડે આ શબ્દો વપરાય છે ગયા અઠવાડિયે લાસ્ટ વીક લાસ્ટ મંથ એ બધા શબ્દો વપરાતા હોય છે બરાબર તો ચલો આઈ વિઝિટેડ માય પેરેન્ટ્સ લાસ્ટ સન્ડે એકવાર આ ધીમે ધીમે સમજી લેશો પછી તમને ફેરફાર કરતાં બહુ જ ઝડપથી આવડશે આ માળખું ખાસ સમજજો મહેનત કરીને આ તમારા માટે ખાસ બનાવ્યું છે ચલો મેં શીતલ માટે જમવાનું બનાવ્યું આઈ કોક્ટ બીજું રૂપ છે ડિનર ફોર શીતલ આઈ કોક્ટ ડિનર ફોર શીતલ મેં શીતલ માટે રાત્રે જમવાનું કાલે બનાવ્યું હતું હવે ડિનર ફોર શીતલ બરાબર છે ગઈકાલે રાત્રે એવું નથી લખ્યું પણ બનાવ્યું એવો અર્થ આપણે સમજી લઈએ છીએ કે મેં શીતલ માટે જમવાનું બનાવ્યું ચલો છઠ્ઠું વાક્ય છે કે ગઈકાલે રાત્રે મારો રૂમ મેં સાફ કર્યો આઈ ક્લીન્ડ વી ટુ છે માય રૂમ લાસ્ટ નાઇટ જોઈ શકો છો એ જ અર્થ છે ગઈકાલે રાત્રે મેં રૂમ સાફ કર્યો મેં તો ગઈકાલે જ મારું જે લેસન હતું હોમવર્ક ગૃહકાર્ય મેં ગઈકાલે પૂરું કરી દીધું આઈ ફિનિશડ ધ હોમવર્ક યસ્ટરડે આઈ ફિનિશડ ધ હોમવર્ક યસ્ટરડે જો બધા માળખા તમે જુઓ બધા જ વાક્યો સરખા જ છે મેં મનીષને ગયા અઠવાડિયે ફોન કરેલો મેં કર્યો હતો બરાબર છે આઈ કોલ્ડ મનીષ લાસ્ટ વીક એને ઉપાડ્યો ન તમારે એ રીતનું વાક્ય બોલવું છે આઈ કોલ્ડ મનીષ લાસ્ટ વીક મેં એને ફોન કરેલો નેક્સ્ટ હું મારા મિત્રોને હોટલમાં મળેલો આઈ મેટ માય ફ્રેન્ડ્સ એટ હોટેલ જુઓ એકદમ સિમ્પલ રીતે વાક્ય બને છે હવે જુઓ અહીંયા આ મીટ મેટ લખેલું છે જો તમે અહીંયા ભૂલથી મીટ લખી દો તો વાક્યનો કાળ બદલી જાય છે આઈ મીટ માય ફ્રેન્ડ્સ એટ હોટેલ આનો અર્થ એવો થાય છે કે હું મારા મિત્રોને છે ને હોટલમાં મળતો હોઉં છું કાયમ આ અમારી આદત છે આઈ મીટ માય ફ્રેન્ડ્સ એટ હોટલ અમે ઘરે નથી મળતા હોટલમાં મળીએ છીએ એટલે અર્થ ખાસ સમજવાનો થાય છે સાદા વર્તમાન ને ભૂતકાળમાં આ એક ખાસ ફરક હોય છે ક્રિયાપદ વી વન ને વી ટુ બરાબર છે ચલો તમારે કહેવું છે કે મેં ગઈકાલે રાત્રે જે પાર્ટી હતી તમે કહો છો લાસ્ટ નાઇટ ક્યારની વાત છે લાસ્ટ નાઇટ ધીમે ધીમે આઈ એન્જોઇડ ધ પાર્ટી લાસ્ટ નાઇટ ગઈકાલે રાત્રે જે પાર્ટી હતી બહુ મજા કરી આ એન્જોઇડ ધ પાર્ટી લાસ્ટ નાઇટ તો આ બધા જ વાક્યોમાં આઈ મૂકેલો છે જો આ દસ વાક્યો તમારા થઈ ગયા છે બધામાં આઈ આવે છે તમારે આઈ એટલે આ બધું મેં કરેલું છે આ બધા જ વાક્યોમાં હું ચેસ રમ્યો મેં પિક્ચર જોયું મારા માતા પિતાને મળ્યો જમવાનું બનાવ્યું શીતલ માટે બધું મેં કર્યું મારે એવું કહેવું છે જો તમે આઈની જગ્યાએ અહીંયા આઈ જે છે કરતાની જગ્યાએ જો તમે વી મૂકી દો ખાસ વી તો જુઓ બીજા દસ વાક્યો બની જાય છે આ બધા જ વાક્યો કોઈ ફરક નહીં પડે ખાલી કરતાં બદલાય છે મિત્રો આ રીતે સિસ્ટમેટિકલી શીખવાની મજા આ છે કે એક શબ્દ બદલીને તમે સમજી શકો છો કે બધા વાક્યો સરખા જ છે અમે લોકો શાળાએ ચાલીને ગયા અમે લોકો ચેસ રમ્યા અમે લોકોએ પિક્ચર જોયું અમે લોકોએ શીતલ માટે જમવાનું બનાવ્યું બધા જ વાક્યોમાં અમે 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 ખાલી વી મૂકી દેવાનું છે બાકી વાક્યમાં કોઈ ફરક નહીં પડે બરાબર છે ધારો કે તમારે કેવું છે કે તમે તો તમે શું મૂકશો કરતામાં યુ મૂકી દેશો કોઈ ફરક નહીં પડે બધા જ વાક્યો યુથી બનશે કે તમે કાલે ચાલીને શાળાએ ગયા તમે કાલે આખો દિવસ ચેસ કૂટી છે ચેસ રમ્યા છો યુ પ્લેડ ચેસ યડે તે કાલે રાત્રે મૂવી જોયું હતું યુ વોચડ અ મૂવી લાસ્ટ નાઇટ તે શીતલ માટે જમવાનું બનાવ્યું યુ કુક ટિનર ફોર શીતલ બરાબર છે આ વાક્ય સમજો યુ ક્લીન્ડ માય રૂમ લાસ્ટ નાઇટ તે કાલે મારો રૂમ મારો રૂમ સાફ કર્યો હતો બરાબર છે તો આ રીતે બધા જ વાક્યોમાં યુથી બીજા દસ વાક્યો બની જાય છે ખાલી કરતા બદલાય છે બરાબર છે ચલો હવે તમે એની જગ્યાએ ધારો કે હી મૂકો છો તો કોઈ ફરક નહીં પડે જુઓ સાદા ભૂતકાળની મજા એ છે કે તમે કોઈ પણ કરતા બદલો એને ફરક નથી પડતો બરાબર છે બધા જ વાક્યો એના એ જ રહેશે ક્રિયાપદમાં પણ કોઈ ફરક નથી પડતો તો બધા જ વાક્યો હીથી બની જાય છે કે સ્કૂલે ગયો તેને આખો દિવસ તે છોકરાએ આખો દિવસ તેને ચેસ રમી હવે જો આ વાક્ય સમજો ખાસ શું કહે છે હી વિઝિટેડ માય પેરેન્ટ્સ લાસ્ટ સન્ડે તે મારા માતા પિતાને ગયા સોમવારે મળ્યો બરાબર છે કારણ કે માય પેરેન્ટ્સ છે અહીંયા જુઓ આ વાક્ય શું કહે છે હી ક્લીનડ માય રૂમ લાસ્ટ નાઈટ તેને તે છોકરાએ મારો રૂમ ગઈકાલે રાત્રે સાફ કરેલો બરાબર છે અહીંયા જુઓ તે મારા મિત્રોને હોટલમાં મળેલો હી મેચ માય ફ્રેન્ડ્સ એટ હોટેલ બરાબર છે તો બધા જ વાક્યો જોઈ શકો છો અર્થ બધાના શું થાય છે ખાલી હી મૂકવાથી જબો હીની જગ્યાએ તમે શી મૂકી દો તો ફરક શું પડે છે હીની જગ્યાએ શી આવી જાય છે તો ઉદાહરણ તરીકે તે છોકરીએ તેને તેણી આખો દિવસ છે ને ચેસ રમી શી પ્લેઈડ ચેસ યસ્ટે શી વિઝિટેડ માય પેરેન્ટ્સ લાસ્ટ સન્ડે તેણી તે છોકરી મારા માતા પિતાને ગયા સોમવારે મળેલી બરાબર છે ખાસ બધા જ વાક્યો જોઈ શકો છો તેણે મારો રૂમ ગઈકાલે રાત્રે સાફ કરેલો शी क्लींट मै रूम लास्ट नाइट हम अ शी जी ज दस वक्य बनी गया शी जगह तुम कईप मुकी सको उदाहरण तरीके छोकरी कौन रही सके तभी कही मै सीस्टर अथवा मय मधर जे राखो तब मय सीस्टर राखो मय वाइफ राखो जे ते राखो ये बराबर है शीज है जो मै वाइफ मुको तो बढ़ा ज वक्य मै वाइफ साथ आ रीते वक्य बनी जत हो તમે કોઈ પણ નામ અહીંયા લખી શકો ધારો કે તમે કહો છો કે મોના તો આ છોકરી છે મોના તો બધા જ વાક્યો મોના સાથે બને છે શીજ છે તો એ રીતે વાક્ય બની જાય છે ફરક ક્યાં પડશે તમે અહીંયા ઈટ નહીં વાપરી શકો ખાસ ઈટ બધામાં કેમ લાગુ નહીં પાડે કારણ કે ઈટ જે છે એ કોઈ પ્રાણી માટે વપરાય છે કોઈ વસ્તુ માટે વપરાય છે તો હવે ઈટ આ કોના માટે વાપર્યું છે બરાબર છે ઈટ કોઈ વસ્તુ છે કોઈ પ્રાણી છે તમારે લખવું પડે તમે ઇટ એટલે શું તમે ધારો કે ઈટની જગ્યાએ તમે લખો છો કે માય ડોગ મારો કૂતરો એને ઈટ કહી શકાય બરાબર છે હવે અહીંયા એવું વાક્ય બનશે ધારો કે કે માય ડોગ વોક ટુ સ્કૂલ યસ્ટરડે મારો કૂતરો સ્કૂલમાં ચાલતો ગયેલો મારો કૂતરો આખો દિવસ ચેસ રમેલો બરાબર છે તો બધા વાક્યોમાં આ વસ્તુ તમે જોશો ખોટી પડશે એટલે અહીંયા ઈટ આ વાક્યમાં અહીંયા લાગુ નથી પડતું બરાબર છે તો આ ખાસ યાદ રાખવાનું એટ બધામાં મૂકતી વખતે વિચારવું પડે અને છેલ્લો જે કરતા છે તો ધ્યેય સાથે પણ બધા જ વાક્યો કામ કરે જ છે એ લોકો સ્કૂલે ચાલતા ગયા ધે વોક ટુ સ્કૂલ એ લોકો ચેસ રમ્યા ધે પ્લાઇટ ચેસ બધા જ વાક્યોમાં ધ્યેય એટલે તે લોકો આની સાથે વાક્યો બની જાય છે તો આ બધા હકાર વાક્યો છે મિત્રો હવે આ જ વાક્યો જો તમારે નકારમાં લખવા હોય કે એ લોકોએ આવું નહોતું કર્યું બરાબર છે એ લોકોએ પિક્ચર નહોતું જોયું મેં હું કાલે આખો દિવસ ચેસ નહોતો રમ્યો તો જો આવા વાક્યો તમારે બનાવવા હોય તો ફરક શું પડે છે ખાસ સબ્જેક્ટ તમે કહેશો હા સૌથી પહેલાં અહીંયા એક જ મિનિટ આપણે કલર ચેન્જ કરી દઈએ જેથી દેખાય સબ્જેક્ટ કરતા સાથે તમારે નોટ મૂકવાનું છે ખાસ નોટ અને મોટામાં મોટી ભૂલ ઇંગ્લિશમાં લોકો નોટ પછી વી ટુ મૂકે છે ખાસ યાદ રાખજો અહીંયા સાદું રૂપ થઈ જશે વી વન પહેલું રૂપ આવી જશે કારણ કે ડીડ જે છે પોતે ભૂતકાળનું જ રૂપ છે એ પોતે ડીડ છે ને એ પોતે V2 છે ખાસ ડીડ V2 કઈ રીતે છે એવું તમને સમજાવું પણ ડી છે એ V2 છે એટલે પાછળ વી વન આવી જાય છે બરાબર છે ખાસ સમજજો કારણ કે એક ક્રિયાપદ છે ઇંગ્લિશમાં જોઈ શકો છો એક ક્રિયાપદ છે જેનું નામ છે ડૂ ડુ ક્રિયાપદ જે છે એના વર્તમાન કાળમાં રૂપો કયા છે ડૂ અને ડઝ ભૂતકાળ છે એનું ડીડ અને ત્રીજું છે ડન તો જોઈ શકો છો આ ક્રિયાપદના રૂપો ખાસ યાદ રાખવા આપણે તો વીટુ રૂપ ડીડ છે એટલે ડીડ આવી જાય પછી પહેલું રૂપ આવી જતું હોય છે પાછળ તો વાક્ય કઈ રીતે બને છે ખાસ સૌથી પહેલા વાક્ય સમજી લો કરતા આવશે આઈ પછી સપોર્ટિંગ વર્ડ આવે છે એ છે ડીડ નોટ બધામાં ડીડ નોટ વપરાશે અને ખાસ અહીંયા જોઈ શકો છો બધા ક્રિયાપદના રૂપ કયા છે પહેલાં રૂપ છે ખાસ વી વન થઈ જાય છે અહીંયા વોક પ્લેઈડ બીજા રૂપ નથી આ ભૂતકાળના રૂપો નથી આ સાદા રૂપો જ છે વિવન જ છે ખાસ યાદ રાખવાનું છે સૌથી મોટી ભૂલ ઇંગ્લિશમાં અહીંયા પડતી હોય છે આ બધાને ખબર છે આ ભૂલ ના પડે ધ્યાન રાખજો તો જોઈ શકો છો વાક્ય કઈ રીતે બને છે મેં કંઈક નહોતું કર્યું તો આઈ ડીટ વોક ટુ સ્કૂલ તમારું વાક્ય બનશે હું સ્કૂલે ચાલીને નહોતો ગયો બરાબર છે ખાસ હવે જુઓ અહીંયા આઈ પ્લે ચેસ બરાબર છે સાદુરૂપ થઈ ગયું છે હવે વોચ છે ત્યાં શું થઈ જશે વોચનું સાદુરૂપ થઈ જશે વોચ કૂકનું થઈ જશે કુક્ટ કૂકનું કુક્ટ

આઈડીડ નોટ તમારે મૂકવું પડશે ફિનિશ બરાબર છે અહીંયા સુધારી લેજો આઈ ડીડ નોટ ફિનિશ આવશે મનીષને કોલ નહોતો કર્યો આઈ ડીડ નોટ કોલ મનીષ આ રીતના વાક્યો બનશે એ જ રીતે હું મારા મિત્રોને નહોતો મળ્યો આઈ ડીડ નોટ મીટ થઈ જશે પાર્ટીમાં મજા નહોતી કરી આઈ ડીડ નોટ એન્જોય આ રીતે આવશે હવે આઈની જગ્યાએ તમે વી મૂકી દો તો બધા જ વાક્યોમાં અમે કંઈક નહોતું કર્યું એવો અર્થ નીકળશે તમારે કહેવું છે કે તમે કંઈ નહોતું કર્યું તો તમે યુ મૂકશો કે તમે સ્કૂલે ચાલી નહોતા ગયા તમે શીતલ માતાડીના ડિનર નહોતું બનાવ્યું બધી ક્રિયા તમે મનીષને ફોન નહોતો કર્યો આ બધા જ વાક્યો યુ સાથે બની જાય છે તમે અહીંયા ધારો કે હી મૂકી દો છો તો પણ કંઈ જ ફરક અહીંયા ડીડ નોટમાં કશો ફરક નથી પડતો ખાસ સાદા ભૂતકાળની મજા છે તમે શી મૂકો તો મૂકી શકાય છે આરામથી ઈંટમાં તમારે વિચારવું પડે અને ધ્યેય એ લોકો તો ધ્યેય પણ મૂકી શકાય છે તો આ રીતે અલગ અલગ પ્રકારના જોઈ શકો છો આ રીતે માળખાથી જો તમે યાદ રાખશો સિસ્ટમથી યાદ રાખશો તો ચોક્કસથી તમને આવડે કેમ નહીં આવડે બોલો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય કમેન્ટમાં ચોક્કસથી લખશો કે આ સિરીઝ તમને કેવી લાગી ઉપયોગી લાગે છે નથી લાગતી બીજું કંઈ સજેશન હોય એ પણ કમેન્ટમાં ચોક્કસથી જણાવશો ત્રીજો ભાગ આનો ચોક્કસથી એવું બનાવીશ જો મને તમારી કમેન્ટ નીચે મળશે થેન્ક્સ ફોર વોશિંગ